નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરમાં આપણે ચેપ્ટર દસમાં રેખાનો ઢાળ વિશે માહિતી મેળવી એમાં રેખાના ઢાળનું સૂત્ર હતું એમ બરાબર ટેન ઠીટા તો આ રેખાના ઢાળનું સૂત્ર ખાસ યાદ રાખું એમ ઇઝ ઇક્વલ ટુ ટેન ઠીટા જો ઠીટા નોટ ઇક્વલ ટુ પાય બાય ટુ આ મેં તમને કાલે સમજાવી દીધું હતું હવે આજે આપણે જોઈએ રેખા પરના જો બે બિંદુઓ આપ્યા હોય એની મદદથી રેખાનો ઢાળ શું થાય રેખા પરના બે બિંદુઓની મદદથી રેખાનો ઢાળ તો આપણે એક્સ અને વાય એક્સ લઈએ આ એક્સ એક્સ ડેસ આ વાય અને આ વાય ડેસ એમાં કહ્યું છે કે રેખા પર જો બે બિંદુઓ આપેલા હોય એની મદદથી રેખાનો ઢાળ આપણે અહીંયા બે બિંદુઓ લઈએ આ એક રેખા આપેલી છે અહીંયા અહીંયા એ બિંદુ આ બી બિંદુ અને આ ત્રીજું સી બિંદુ તો આ ખૂણો થશે ઠીટા ને સી વાળું થશે નેવું એટલે કે પાય બાય ટુ આ આપણને મળશે પાય બાય ટુ ખૂણો આ અંદર પણ આ ખૂણો થશે ઠીટા આ રીખા પર આ ખૂણો બનશે ઠીટા હવે એ આપણે લઈ લીધું હોય એક્સ વન વાય વન બી એ એક્સ ટુ વાય ટુ અને સી લઈ લઈએ એક્સ થ્રી વાય થ્રી તો અહીંયા આ જ્યારે આપણે લેવું હોય સી વાળું ખૂણો તો એ શું બનશે આ એક્સ ટુ માઇનસ એક્સ વન આ વાય વન આ વાય વન તો કેન્સલ થઈ જશે વાય ટુ માઇનસ વાય વન એટલે આપણને અહીંયા મળશે અને વાય વનશે તો અહીંયા આપણે બે બિંદુઓની મદદથી રેખાનો ઢાળ લખીએ તો રેખા આખી રેખા હતી એલ તો રેખા એલ પરના બે બિંદુઓ એ એક્સ વન વાય વન અને બી એક્સ ટુ વાય ટુ હોય તો રેખા આ રેખા એલ નો ઢાળ આપણને મળશે આ વાય ટુ માઇનસ વાય વન ભાગ્યા આ એક્સ ટુ માઇનસ એક્સ વન તો જો બે બિંદુઓ પર રેખાનો ઢાળ કીધો હોય તો એમ ઇઝ ઇક્વલ ટુ વાય ટુ માઇનસ વાય વન ભાગ્યા એક્સ ટુ માઇનસ એક્સ વન અને અહીંયા વાય વન પહેલું લખવું હોય તો પણ લખી શકીએ તો નીચે પણ એક્સ વન પહેલું લખવું પડે તો આમાંથી માઇનસ કોમન કાઢીએ અને નીચેથી માઇનસ કોમન કાઢીએ તો એ કેન્સલ થઈ જાય તો આપણે બીજું પણ સૂત્ર અહીંયાથી મળે એમ ઇઝ ઇક્વલ ટુ વાય વન માઇનસ વાય ટુ ભાગ્યા એક્સ વન માઇનસ એક્સ ટુ જો રેખા પરના બે બિંદુઓ આપેલા હોય તો એની મદદથી રેખાનો ઉશે વાય ટુ માઇનસ વાય વન ભાગ્યા એક્સ ટુ માઇનસ એક્સ વન અને બીજું મળશે આપણને વાય વન માઇનસ વાય ટુ અને એક્સ વન માઇનસ એક્સ ટુ એટલે કે વાય એમનો તફાવત ભાગ્યા તે જ ક્રમમાં એક્સ એમનો તફાવત હવે આપણે જોઈએ આ બે રેખાઓ પરસ્પર લંબ હોય તો રેખાનો ઢાળ આપણને શું મળે તો અહીંયા આપણે લખીએ લંબ હોવા માટેની શરત જો પરસ્પર લંબ હોય તો શું બને ચોકડી ગુણાકાર તો અહીંયા આપણે એક્સ અને વાય લઈએ વાય બે રેખાઓ આપેલી છે પરસ્પર લંબ આપણે એક રેખા પહેલી લઈએ એલ વન અને બીજી રેખા લઈએ એલ ટુ તો એ કેટલા માપનો ઢાળ બનાવે એ આપણે શોધવાનું છે તો આ થઈ જશે નેવું નો ખૂણો હવે આ એલ વન એક્સ અક્ષ પર માપનો ખૂણો બનાવશે અને આ એલ ટુ એટા ટુ માપનો ખૂણો બનાવશે તો આ ખૂણો કયો થાય અંદરની સાઈડ તો ઋણ દિશામાં આવશે તો ઠીટા ટુ એટલે કે પાય માઇનસ ઠીટા ટુ એટલે એકસો એસી માંથી ઠીટા ટુ બાદ કરીએ એટલા માપનો આ ખૂણો બને તો આ ખૂણો બનશે પાય માઇનસ ઠીટા ટુ જો દેખાવ પરસ્પર લંબ હોય તો એક શખ્સ પર એલ વન એ ઠીટા માપનો ખૂણો બનાવશે અને એલ ટુ એ એક શખ્સ પર ઠીટા ટુ માપનો ખૂણો બનાવશે અને અંદરની સાઈડ એટલે કે ઋણ દિશામાં એ પાય માઇનસ ઠીટા ટુ માપનો ખૂણો બનાવશે તો અહીંયા આપણે લખીએ તો લંબ રેખાઓ છે તો એલ વન ટુ શું મળે આપણને એ ત્રણ જે ખૂણાઓ હતા આ જે ત્રણ ખૂણાઓ છે ઠીટા પાઈ માઇનસ ઠીટા ટુ અને આ ઠીટા ટુ તો આ ત્રણે ત્રણનો સરવાળો એટલે આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણ માપનો સરવાળો શું મળે એકસો એસી તો આ ત્રણનો સરવાળો આપણે એકસો એસી તો આપણને મળશે એલ વન લમ એલ ટુ હોય તો અને માત્ર તો જ ઠીટા ટુ ઇઝ ઇક્વલ ટુ પાય બાય ટુ પ્લસ ઠીટા વન થાય કેવી રીતે તો આપણે અહીંયા સાઈડમાં સાબિત કરીએ આપણે હાલ કહ્યું કે ત્રિકોણના ત્રણેય માપનો સરવાળો એકસો એસી થાય તો પહેલો હતો પાય બાય ટુ પ્લસ ઠીટા વન પ્લસ પાય માઇનસ ઠીટા ટુ ઇજ ઇક્વલ ટુ એકસો એસી એકસો એસી લખીએ અથવા પાય માપનો ખૂણો લખીએ તો અહીંયા પાય પાય કેન્સલ તો આપણને મળશે ઠીટા ટુ ઇઝ ઇક્વલ ટુ ઠીટા ટુ આ સાઈડ લઈ જઈએ તો પાય બાય ટુ પ્લસ ઠીટા વન હવે પાય બાય ટુ આપણે નેવું પણ લખી શકીએ તો નેવું અંશ પ્લસ થીટા વન જે આપણે અહીંયા એલ વન એલ ટુ બરાબર ઠીટા ટુ ઇક્વલ ટુ પાય બાય ટુ પ્લસ વન મળી ગયું તો અહીંયા આપણે સાબિત અહીંયા લખીએ તો અને માત્ર તો જ ઠીટા ટુ ઇઝ ઇક્વલ ટુ પાય હવે હવે પહેલા ચરણમાં ટેન કેવું હોય ધન તો અહીંયા લખીએ ટેન લખીએક્વલ ટુ ઇઝ ઇક્વલ ટુ ટેન પાય બાય ટુ પ્લસ ઠીટા વન ટેન વડે બંને બાજુ ગુણી દીધું તો આ સાઈડ ટેન ટુ ઇઝ ઇક્વલ ટુ ટેન પાય બાય ટુ પ્લસ ઠીટા વન હવે વિધેય ચેન્જ કરવું હોય તો ટેનનું આપણને મળે કોટ તો પાય બાય ટુ પ્લસ ઠીટા વન છે એટલે થઈ જશે માઇનસ કોટ થી વન હવે કોટનું પાછું આપણે ટેનમાં ફેરવીએ તો ટેન ઠીટા બાય ટુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન ટેન વન થીટા 1 અહીંયા ઉપર ગુણી દઈએ તો ટેન થીટા વન ઇન્ટુ ટેન થીટા ટુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન તો જ્યારે એલ વન લમ એલ ટુ હોય ત્યારે એમ વન અને એમ ટુ એમ વન ટેન થીટા વનને શું કહીએ આપણે એમ વન ડોટ એમ ટુ બરાબર આપણને મળશે માઇનસ વન જ્યારે બે રેખાઓ લંબ હોય પરસ્પર તો આપણને એનો ઢાળ મળશે માઇનસ વન તો આ ખાસ સૂત્ર યાદ રાખવું કે એમ વન ડોટ એમ ટુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન થશે તો આપણે અહીંયા લખી દઈએ આમ જો બે રેખાઓ પરસ્પર લંબ હોય તો અને તો જ તે બે રેખાઓના ડાળ નો ગુણાકાર માઇનસ વન હોય છે તો અને માત્ર તો જ એમ વન અને એમ ટુ એ પરસ્પર લંબ હોય તો એ બંનેનો ગુણાકાર આપણને માઇનસ વન મળશે હવે આમાં નોંધ છે કે રેખાઓ યક્ષોને લંબ હોવી જોઈએ નહીં આપણે જે આલેખ જોયો એમાં રેખાઓ અક્ષોને લંબ નથી તો એ રેખાઓ યક્ષોને એસ અક્ષ અને વાયઅ ને લંબ હોવી જોઈએ નહીં તો જ આપણને એનો ગુણાકાર માઇનસ વન મળે તો આ ખાસ યાદ કે લંબ હોવી જોઈએ નહીં અને બીજું છે કે બે પરસ્પર લંબ રેખાઓના ડાળ હંમેશા એકબીજાના વિરોધીના વ્યસ્ત પ્રમાણમાં હોય છે આના પરથી એમ વન ડોટ એમ ટુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન હોય તો આપણે એમ ટુ જોઈએ તો એમ ટુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન ભાગ્યા એમ વન એટલે કે આ વિરોધીનો વ્યસ્ત પ્રમાણમાં જો પરસ્પર બે લંબ રેખાઓના ઢાળ હોય તો એ વિરોધીના વ્યસ્ત પ્રમાણમાં હોય છે હવે આપણે જોઈએ કે રેખામાં કોઈક સમીકરણ આપેલું હોય તો એ રેખાનો ઢાળ શું મળે તો આપણે અહીંયા એક્સ અક્ષ આ વાય અક્ષ આ ઉગમ બિંદુ જીરો તો કોઈ સમીકરણ આપણને આપેલું છે આ રેખા એલ સમીકરણ એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર જીરો તો આનો રેખાનો ઢાળ શું મળે એ શોધવાનું છે તો આપણે અહીંયા લખીએ કે જો રેખા એલનું સમીકરણ એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર જીરો જ એ સ્કવેર પ્લસ બી સ્કવેર નોટ ઇક્વલ ટુ 0 આપેલ હોય ત્યારે ઢાળ આપણને મળશે એમ બરાબર માઇનસ એ ભાગ્યા બી આ માઇનસ એ ભાગ્યા બી કેવી રીતે મળ્યો તો આપણે જોઈએ આપણે સમીકરણ શું આપેલું છે એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી એમાં આપણે એ બરાબર એક્સ વન વાય વન અને બી બરાબર એક્સ ટુ વાય ટુ લઈ અહીંયા ગણીએ તો એ બરાબર એક્સ વન વાય વન અને બી બરાબર એક્સ ટુ વાય ટુ તો આપણે માં અહીંયા મૂકીએ તો એ એક્સ વન પ્લસ બી વાય વન પ્લસ સી બરાબર જીરો અને બીજું આપણને મળશે એ એક્સ ટુ પ્લસ બી વાય ટુ પ્લસ સી બરાબર જીરો તો જે બીજું મળ્યું એમાંથી પહેલું આપણે બાદ કરીએ તો અહીંયા ડાયરેક્ટ લખી દઉં છું એ એક્સ ટુ પ્લસ બી વાય ટુ પ્લસ સી બરાબર અને પહેલું સમીકરણ એ એક્સ વન પ્લસ બી વાય વન પ્લસ સી બરાબર જીરો હવે લોપની રીતે આપણે આ ઉકેલી દઈએ તો આ માઇનસ થઈ જશે તો આ આપણને મળશે એ કોમન લખીએ તો વાય ટુ માઇનસ વાય વન આ સી સી કેન્સલ ઇઝ ઇક્વલ ટુ ઝીરો હવે આપણે આ વાળું પહેલું પદ લખીએ તો બી વાય ટુ માઇનસ વાય વન અને આ એ વાળું આ સાઈડ લઈ જઈએ તો મળશે માઇનસ એ એક્સ ટુ માઇનસ એક્સ તો આપણે ઢાળ લખી શકીએ y2 y1 માઇનસ વાય વન ભાગ્યા એક્સ ટુ માઇનસ એક્સ વન ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ ભાગ્યા બી હવે આ વાય ટુ માઇનસ વાય વન ભાગ્યા શું કહેતા હતા આપણે એમ એટલે કે ઢાળ તો આપણને એ ભાગ્યા મળી ગયું તો જ્યારે સમીકરણ આપેલું હોય તો એ રેખાનો ઢાળ આપણને મળશે માઇનસ એ ભાગ્યા બી તો આ બધા સૂત્રો તમારે યાદ રાખવાના જ્યારે લંબ હોય ત્યારે એમ વન ડોટ એમ ટુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન સમીકરણ આપેલું હોય તો એમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ ભાગ્યા બી હવે બે રેખાઓ સમાંતર હોય એ માટેની આપણે સરસ જોઈએ તો અહીંયા આપણે લખીએ જ્યારે બે રેખાઓ સમાંતર હોવા માટેની શરત આપણે અત્યારે પરસ્પર હોય એવી જોઈ હવે બે રેખાઓ સમાંતર હોય એ માટેની શરત જોઈએ તો આ એક્સ આ વાય બે રેખાઓ સમાંતર હોય એક આ પહેલી રેખા પહેલી રેખાને આપણે કહીએ એલ વન અને આ બીજી રેખા એલ ટુ તો એલ વન એક્સ સાથે ઠીટા વન માપનો ખૂણો બનાવશે અને આ એલ ટુ એક્સ સાથે ઠીટા ટુ માપનો ખૂણો બનાવશે તો એનો ઢાળ આપણને મળશે આપણે હવે જોઈએ તો જો રેખા એલ અને L2 સમાંતર હોય તેને એક શખ્સની ધન દિશા સાથે બનાવેલ ખૂણા અનુક્રમે ઠીટા વન અને ઠીટા ટુ હોય તો એલ અને એલ સમાંતર હોય એટલે કે એલ વન સમાંતર એલ હોય ત્યારે તો અને તો જ ઠીટા વન બરાબર ઠીટા ટુ થાય એ બે બંનેનો ખૂણો સમાન મળે એ ઠીટા વન એટલે આપણે જાણીએ છીએ કે ટેન ઠીટા વન ઇઝ ઇક્વલ ટુ ટેન થી આપણને મળશે એલ વન સમાં એલ ટુ હોય ત્યારે તો બે રેખાઓ સમાંતર હોય એની માટેનો ઢાળ હંમેશા સમાન મળશે આમ જો બે રેખાઓ परस्पर समांतर हो तो ते बे रेखाओं डार अपन के मल्या समान तो अँ आप लखी सके कि बे रेखाओं डार समान हो अथवा અવ્યાખ્યાયિત હોય છે અવ્યાખ્યાયિત ક્યારે કહેવાય જ્યારે બે રેખાઓ સમાંતર આપેલી હોય આપણે બીજો આલેખ જોઈએ અહીંયા એક્સ આ વાય આ આ અહીંયા સમાંતર આપેલી હોય કે શિરોલંબ બે રેખાઓ આપેલી હોય એલ વન અને એલ ટુ તો એ ઠીટા વન કે ઠીટા ટુ માપનો ખૂણો બનાવે નહીં આ તો પાય બાય ટુ માપનો ખૂણો બનાવે એટલા માટે તે અવ્યાખ્યાય થઈ જાય તો જ્યારે બે રેખાઓ સમાંતર આપેલું હોય ત્યારે એનો ઢાળ એ સમાન હોય અથવા અવ્યાખ્યાયિત આપણને મળશે હવે આપણે જોઈએ બે રેખાઓ વચ્ચેનો ખૂણો તો બે રેખાઓ વચ્ચેનો ખૂણો કેટલા માપનો બને તો અહીંયા આપણે લઈએ આ એક્સ આ વાય બે રેખાઓ કીધું છે તો અહીંયા બે રેખાઓ આપણે પરસ્પર લંબ લઈએ આ એલ વન રેખા અને આ એલ ટુ રેખા તો એ બે માપ વચ્ચેનો ખૂણો કેટલા માપનો બનશે એ જોવાનું છે તો આ ઠીટા માપનો ખૂણો બનાવશે અને એલ ટુ રેખા ઠીટા છે તો પાય માઇનસ ઠીટા માપનો ખૂણો બનાવશે અહીંયા આપણે લખીએ જો રેખા એલ અને એલ્ટુ પરસ્પર છેદતી હોય તો તેના છેદબિંદુ આગળ બનતા ખૂણા થીટા અને ને તે બે રેખાઓ વચ્ચેનો ખૂણો કહે છે જો L1 અને એલ ટુ પરસ્પર છેદતી હોય તો આપણે અહીંયા લીધું કે L1 અને એલ ટુ રેખા એ પરસ્પર છેદે છે તો આ થીટા અને આ ફાઈવ એ બે રેખાઓ વચ્ચેનો ખૂણો કહેવાય તો એનો ઢાળ કેટલો મળે તો અહીંયા લખે જો રેખા એલ વન અને L2 પરસ્પર છેદતી હોય અને તેમના ઢાળ અનુક્રમે એમ વન અને હોય તો તે બે એ ખૂણો કેવો બનશે લઘુકોણ તો આપણે લખી શકીએ કે વચ્ચેના લઘુકોણ ખૂણા ઠીટાનું માપ આપણને મળશે જ્યારે બે રેખાઓ પરસ્પર છેદતી હોય અને એ બે રેખાઓના ઢાળ અનુક્રમે એમ વન અને એમ ટુ આપેલા હોય તો એ બે રેખાઓ વચ્ચેનો ખૂણો લઘુકણ હોય તો એનું માપ આપણને મળશે ટેન થિતા ઇઝ ઇક્વલ ટુ માના એમ વન માઇનસ એમ ટુ ભાગ્યા એમ વન પ્લસ એમ વન ડોટ એમ ટુ અને જ્યારે આ લઘુકોણ ખૂણો હતો ને ગુરુકોણ આપેલો હોય તો તથા ગુરુકોણ ખૂણો ફાઈવ હોય તો પાય માઇનસ થીટા પરથી મેળવી શકાય જો લઘુકોણ હોય તો ટેન ઠીટા બરાબર એમ વન માઇનસ એમ ટુ ભાગે એમ પ્લસ એમ વન એમ ટુ અને જો ગુરુકોણ ખૂણો હોય તો ફાઈવ ઇઝ ટુ પાય માઇનસ હવે આ બે રેખાઓ એ ખૂણો મેળવવા માટે પરસ્પર લંબ ના હોવી જોઈએ છેદતી હોય પણ પરસ્પર એ અક્ષો લંબ હોવી જોઈએ નહીં તો એ નોંધ આપણે યાદ રાખીએ કે બે રેખાઓ વચ્ચેનો ખૂણો મેળવવા માટે તે રેખાઓ યક્ષોને લંબ ન હોવી

તે માટેની શરત એક રેખા પર ત્રણ બિંદુ આપેલા હોય આપણે જોઈએ આ અને ઝીરો તો એક રેખા આપેલી છે એલ એમાં ત્રણ ભિન્ન બિંદુઓ હોય આ એ આ બી અને ત્રીજું બિંદુ સી તો જો એ ત્રણે ત્રણ બિંદુઓ સમરેખ હોય એ માટેનો ઢાળ શું મળે તો અહીંયા આપણે લખીએ કે જો એ બી સી સમરેખ હોય તો આ એ નો ઢાળ બરાબર આપણને મળશે બીસી નો ઢાળ એ બંને ઢાળ કેવા મળશે સમાન તો અહીંયા આપણે લખી શકીએ કે એ નો ઢાળ બરાબર બીસીનો ઢાળ બરાબર આપણને સમાન મળશે ક્યારે જ્યારે ત્રણ ભિન્ન બિંદુઓ સમરેખ હોય ત્યારે તો આજના લેક્ચરમાં આપણે બધા સૂત્રો જોઈ લીધા હવે આ સૂત્રો તમારે યાદ રાખવાના કમ્પલેટ આ સૂત્રો આવડી જશે તો પાછળના એક્ઝામ્પલ પણ તમને ઈજી પડશે એટલે આ સૂત્રો તમે આજે કમ્પલેટ આલેક સાથે પાકા કરી દેજો અને કાલથી આપણે કાલના લેક્ચરમાં ઉદાહરણથી સ્ટાર્ટ કરીશું